નમસ્કાર બાળક મિત્રો, ગણિત 15મું ચેપ્ટર સંભાવના ચેપ્ટર અહીં ચલાવતા નથી. આગળ મેં તમને એમ જણાવ્યું એમ આ વિડીયોની અંદર 10-10 મિનિટના ટૂંકા વિડીયો બોર્ડના પરિરૂપ આધારિત માર્ચમાં જે બચારા છોકરા નપાસ થયા છે એમના માટે સ્પેશિયલ વિડીયો આ કે કેવી રીતે સાહેબ ઓગસ્ટની આ 25 કે 27મી તારીખે પરીક્ષા શરૂ થવાની છે, તો સાહેબ એવું કયું ટૂંકું કયો ચેપ્ટર કરું કે હું 33 માર્ક લાવી શકું. એ સિવાય એવાય છોકરા કે જે જૂનમાં એડમિશન લીધું ધોરણ 10ની અંદર, એ છોકરાઓને માટે મેં સ્પેશિયલ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, પાંચમું, 15મું આવા 6 ચેપ્ટરના વિડીયો આ પહેલાં બીજા મહિનામાં જ મેં મારી જે ચેનલ છે એની અંદર મૂકી દીધેલા છે. એટલે એ ચેનલમાં ખાસ તમે મેં સ્પેશિયલ રીતો 6 મારું બોર્ડનો અનુભવ ફરી તમને કહું, એ વિડીયો મેં તમને સ્પેશિયલ રીત આધારિત અને પોતાની સરળ ભાષામાં, પોતાની ગણિતની ગુજરાતીની સરળ ભાષામાં મેં તમને એ રીતો સમજાવેલી છે અને સ્વાધ્યાયના લગભગ બધા દાખલા લેવાનો પ્રયત્ન કરેલો છે. થોડાક વિડીયો અમુક લાંબા હશે, પણ આ સ્પેશિયલ હું બ્લુ પ્રિન્ટ આધારિત વિડીયો બનાવી રહ્યો છું કે બાળક અત્યારથી જૂન જુલાઈથી જ, અર્થાત તો જે છોકરા બચારા નપાસ થયા છે એ બોર્ડમાં 33 માર્ક કેવી રીતે લાવી શકે, અને અત્યારથી જે છોકરાઓ ખરેખર હોશિયાર છે, માર્ક્સ લાવા જ છે ગણિત અને વિજ્ઞાનમાં સાહેબ, ઘણા બધા માર્ક્સ લાવા છે, 100 માર્ક્સ લાવે, તો પણ જો એ મગજમાં એક આયોજન સ્વરૂપે આ બ્લુ પ્રિન્ટ મગજમાં રાખી અને એ ચેપ્ટરની તૈયારી કરશે, લગભગ એના કેટલા માર્ક્સનું કયા નંબર પર શું આવશે બધી હું સમજણ આપું છું. એટલે એને મગજ ની અંદર બોર્ડનું આખું જે પેપર કઈ રીતનું આવે એ આખું સેટિંગ થઈ જાય કે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, 5મો પ્રશ્ન, 15મો પ્રશ્ન, 39મો પ્રશ્ન શું આવશે એ હું તમને દરેક વિડીયોમાં, દરેક ચેપ્ટરમાં સમજાવું છું. બરાબર, એ અંતર્ગત આજે હું સંભાવના વિશે સમજાવીશ. સંભાવના ખૂબ જ મસ્ત ચેપ્ટર, 4 માર્કનું ચેપ્ટર. કેટલા માર્ક્સનું? 4 માર્ક. કેલમ કરી દીધી તમને કીધી, હવે 4 માર્કમાં બ્લુ પ્રિન્ટમાં તો એવું જ કીધું છે બોર્ડમાં કે 1 માર્કના 4 જ પ્રશ્નો પૂછવા, 6 નંબર પર, 7 નંબર પર, 15 અને 16 નિયમ પ્રમાણે આપું છું. ઉજબળ બ્લુ પ્રિન્ટમાં એવું કીધેલું છે 6, 7, 15 અને 16. પણ આ માર્ચના પેપરમાં હવે શું થયું કે અમુક ટાઈમ કોઈ પેપર સેટર પોતાની રીતે બુદ્ધિ પહોંચાડે, એણે શું કર્યું કે 2 માર્કનો 1 પ્રશ્ન અને 1 માર્કના 2 પૂછી લીધા. ચલો તો એક વાંધો નહીં, તો 4 માર્ક તો હોય જ છે, 4 માર્ક હોય, 1 માર્કમાં હોય કે 2 માર્કમાં હોય, આ 2માંથી 1 શક્યતા ખરી, ખરેખર આ જ શક્ય વધારે હોવી જોઈએ, પણ અમુક ટાઈમ 2 માર્કનો 1 પ્રશ્ન પૂછી લે છે. 2 માર્કમાં પૂછે એટલે તમારે 17 થી પહેલાં 26મો આવે, બાકીના 2 પ્રશ્નો 1 થી 16મો આવે, આટલી સમજણ તમને હોવી જોઈએ. બરાબર, હવે સાહેબ મારે શું કરવું? તો આના માટેનો સંભાવનાનો 2 સ્પેશિયલ વિડીયો આખા ચેપ્ટરના ડિસ્ક્રિપ્શનમાં લખેલા હશે, તમારે જોઈ લેવા, અર્થાત મેં મારી જે ચેનલ છે મેં મૂકેલા જ છે. 2 વિડીયો તમારો 6 સમય કેટલો જશે? 15 કે 20 કે અડધો કલાકનો, પણ એ 2 રીતે તમે 100% રીત તો એક જ છે, એ રીત તમને 100% ઉતરી જશે. એકમાં રીત કરી છે ને એકમાં તમારા સ્વાધ્યાયના દાખલા છે. હવે સમજાવું તમને આ ચેપ્ટરની અંદર ટૂંકમાં કે શું કરવું. તો આ ચેપ્ટર આખું જે છે ને આ ઘટના મેં કીધું એમ PE પર આધારિત છે. હવે ઈ કેમ? તો તમારે જે ઘટના મેં એ ચેપ્ટરમાં સમજાવ્યું કે સિક્કો ઉછાળવું એમાં છાપ આવે એ ઘટના થઈ, પાસું ફેંકવું 1 અંક આવે એ ઘટના થઈ, 2 અંક આવે એ ઘટના થઈ, યુગ્મ સંખ્યા એ ઘટના થઈ, એટલે ઘટના કહેવાય. શું કહેવાય? ઘટના. એ ઘટના આપણે ઉપર લખીશું. બરાબર, કે ઘટના ઈના શક્ય પરિણામ. બરાબર છે, અને ચોપડી જોડી રાખજો એટલે તમને આ ખબર પડી જશે, કદાચ ના વંચાતું હોય તો. બરાબર, ચોપડીમાં છે જ આ મેઇન સૂત્ર. અને એ ઘટના ઈના કુલ પરિણામ, ઘટના ઈના કુલ પરિણામ. બરાબર, તો સિક્કાની વાત તમને કહું, સિક્કો 1 જ લો, 1 વખત ઉછાળો એટલે શક્યતા કેટલી છે? 2. એચ કે ટી એના કુલ પરિણામ થાય. શું કહેવાય? કુલ પરિણામ. એટલે 2 નીચે લખી નાખવાનું. હવે એમ કહે છે કે છાપ આવે, તો ઉપર લખવાનું કે છાપ આવે તેના પરિણામ, તો છાપ થઈ કહેજો કદાચ, એટલે 1/3 થઈ ગયા. એટલે આપણે આ સંભાવના 0.50 થઈ. કહેવાનો મતલબ શું? આ ઉદાહરણ આપ્યું તમને, 1 માર્કમાં એવા આવે તો. બરાબર, 2 માર્કમાં એટલે કે જ્યારે 1 સિક્કાની વાત કરે ને ત્યારે આપણે યાદ રાખવાનું કુલ 2 જ હોય, એચ અને ટી. અને એચ આવે તો 1, ટી આવે તો 2. પણ પૂછાય છે શું ટાઈમ કે 2 સિક્કા ઉછાળ્યા, 3 સિક્કા ઉછાળ્યા, એવું એ પૂછે છે. બરાબર છે, એ તમને આગળ તમને કહું. બરાબર, આ 1 સિક્કાની વાત કહી. હવે ધારો કે હું 2 સિક્કાનું જોડી લઈ લઉં. બરાબર છે, 2 સિક્કાનું લઉં ને તો હવે એ જે છે, બરાબર, આ સૂત્ર તો તમને આવડી ગયું, પણ 2 અને 3 વખત ઉછાળ્યું સાહેબ કેવી રીતે લખવા? તો જો 2 વખત આપણે ઉછાળીએ તો કઈ કઈ સિક્કા આવતા થાય, તો એના માટેનું એક સૂત્ર છે n2 ઘાત. બરાબર, n2 ઘાત એટલે શું છે? તો n જે છે, n એ એની અંદર ધારો કે સિક્કો છે. બરાબર, સિક્કામાં કેટલી બાજુ હોય? એચ અને ટી, બીજી કોઈ શક્યતા ખરી? ના. તો આ 2 જે છે ને તમારે મૂકી દેવાના, 2 કે જે એમાં જે સાનુકૂળ પરિણામો છે ને એટલે ઘટના જે છે એ ઘટનાઓ કેટલી? એચ આવે, એ ટી આવે, 2 ની 2 ઘાત એટલે 4 માર્ક. કેટલો મળે? 4. એટલે 2 વખત ઉછાળવાની વાત કરું છું, સિક્કાને 2 વખત તમે ઉછાળો. બરાબર છે, એ સિક્કાને
બે વખત તમે ઉછાળો એટલે બે દુ ચાર પરિણામ મળે. કયો મળે? તો કોતો બે એચ મળે, બરોબર છે? કોતો બે ટી મળે, કોતો એચ ટી મળે, કોતો ટી એચ. આપણે આ રીતે લખતા આવડવો જોઈએ, કહેવાનો મતલબ છે, બરોબર છે? એટલે આ રીતે તમે એ સંખ્યા લખી શકો છો, કહેવાનો મતલબ છે, બરોબર? એટલે બે દુના ચાર થયા. એટલે આ જ રીતે તમે આગળ એ સિક્કાને ત્રણ વખત ઉછાળો. હવે ત્રણ વખત ઉછાળીએ એટલે આપણે જે બે જ બાજુ હતી, બરોબર છે, એટલે બે ની હવે કેટલી કરીશું? ત્રણ ઘાત કરીશું. કેટલી? ત્રણ ઘાત. જેટલી વખત ઉછાળીએ છીએ, કારણ કે એચ અને ટી તો છે, એચ અને ટી બે વખત જ આવશે, બરોબર? હવે ઉપર ત્રણ વખત ઉછાળીએ, ચાર વખત, ચાર વખત લખવાનું. એટલે ત્રણ વખત ઉછાળીએ એટલે જવાબ મારો કયો થયો? આઠ. હવે આ આઠ કેવી રીતે આવે? તો જો પહેલાં બધા એચ એચ જ મળે, મને ત્રણ એચ મળે, પછી બે એચ અને ટી મળે, એક આ મળે, કહો આ મળે, કહો આ મળે, ખબર પડી? એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ, એક જ એચ નામમાં. વરે હવે બે મળે, હવે એક મળે, ધારો કે એચ ટી ટી, ટી એચ ટી અને ટી ટી એચ. જો આ શક્યતા થાય અને છેલ્લે એક વખત ના મળે તો ટી ટી ટી. એટલે આમે કેવી રીતે બનાવ્યા? ત્રણેય એચ મળે, બે એચ મળે, એક એચ મળે અને ઝીરો એચ મળે. આ રીતે તમે આઠ પરિણામો, એટલે કે એક સિક્કાને ત્રણ વખત ઉછાળો કે ત્રણ સિક્કાને એક વખત ઉછાળો, તો તમને આટલા શક્ય પરિણામો, આઠ પરિણામો મળે છે. આ થોડું મગજમાં તમને હોવું જોઈએ, ખાસ એ નથી આવડતું. અને પછી તમારે જે ઘટના એ કીધી કે બે વખત છાપ આવે, એક વખત છાપ આવે, ત્રણ વખત છાપ આવે, એ તમારે ઉપર લખવાનું છે. મોની છે એની ઘટના એ હોય કે ત્રણ વખત છાપ આવે તેની શક્યતા કેટલી? તો એકના છેદમાં આઠ. ત્રણ વખત કાંટા આવે સંભાવના કેટલી? એક છેદમાં આઠ. આ વિડીયોમાં તમે આગળના વિડીયોમાં જોશો કે તમને આ સમજણ, આ ખાલી તમારે ઉપર ઉપર સમજણ માટે મેં આ મૂકેલા છે, બરાબર છે? એવું જ સિક્કો હોય છે. સિક્કા પછી તમને એક પાસો, કારણ કે એના બધા દાખલા પૂછાય છે. અને એક પેલો પત્તાના, પત્તાના તો લગભગ બધાને આવડે જ છે. તો પાસાની વાત કરું તો પાસામાં પરિણામો કેટલા હોય? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર? એક પાસાને એક વખત ઉછાળો તમે તો છ પરિણામો શક્ય હોય. એમાં એકી સંખ્યા, બેકી સંખ્યાઓ ગમે તે પૂછે, તો એક સંખ્યા પૂછે તો એકના છેદમાં છ. કેમ? કે કારણ કે એક જ વખત આવે છે ઘટના એ, બરાબર? એટલે એક પરિણામ એક આવે તેની સંખ્યા છેદમાં કુલ સંખ્યા, કુલ સંખ્યામાં છ. ઉપર એક બે આવે તો એકના છેદમાં છ, ત્રણ આવે તો એકના છેદમાં છ, આવે તો એકના છેદમાં. હવે યુગ્મ કે, તો યુગ્મમાં કેટલી આવે? બે આવે, ચાર આવે અને છ આવે, એટલે ત્રણ થઈ. તો ઉપર ત્રણ છેદમાં છ લખવાના. એટલે આ બધા વિડીયો મેં બનાવેલા છે, એટલે પાસાનો પૂછે તો એ રીતે આવડવો જોઈએ. તો પૂછાય છે શું કે બે પાસાને એક વખત, તો એક પાસાને બે વખત ઉછાળે તો તમારે પરિણામો કેટલા મળે? તો હવે છત્રીસ મળશે. કેટલા મળશે? છત્રીસ પરિણામો મળે. એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કયા કયા? તો જો એક એક મળે, એક બે મળે, એક ત્રણ મળે, એક ચાર મળે, એક પાંચ મળે અને એક છ મળે. હવે આ જ રીતે તમારે આ છ ગુણ્યા છ એટલે કુલ, બરાબર? મેં વાત કરી એમ છની બે ઘાત, એટલે છ ગુણ્યા છ કુલ છત્રીસ પરિણામ મળશે. કેટલા મળે? છત્રીસ પરિણામો તમને મળે છે. ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે? એટલે છત્રીસ પરિણામોથી તમારે જે ઘટના એ કે સરવાળો ત્રણ થાય, ચાર થાય, પાંચ થાય, છ થાય કે બાર થાય, એની સંભાવના તે તમારે ઉપર સુધી મૂકવાની અને છત્રીસ નીચે મૂકવાના. એટલે એ રીતના પણ તમે દાખલા ગણી શકો છો, બરાબર છે? પછી તમારે છે બાવન પત્તાની રમત, બરાબર? પત્તાનો દાખલો પૂછે ને, તમે રંગો કે ને રંગો, તો રંગોમાં લાલ જે છે ને એના છવ્વીસ પત્તા છે, ખાસ યાદ રાખજો. કાળાના છવ્વીસ છે, આ યાદ રાખવાનો છે, બરાબર છે? પેલી ડિઝાઇન અલગ છે, લાલનું પત્તું, ચત્તાઈનું પત્તું અને, બરાબર છે, એ વસ્તુ અલગ છે. એ લાલના પછી તેર છે, ચત્તાઈના તેર છે, કાળીના તેર છે અને ફલ્લીના પણ તેર છે. તો ફલ્લી અને કાળી બંનેનો કાળો કલર હશે અને આ બેનો લાલ કલર હશે, એટલે આ ભૂલ પડે નહીં. અને મુખ મુદ્રાવાળા કહે તો મુખ મુદ્રામાં બાદશાહ આવે, રાણી આવે, ગોલ્લો આવે, ત્રણ આવે, બરાબર? મુખ મુદ્રાવાળા એક યાદ રાખવાના. મુખ મુદ્રાવાળા કુલ કેટલા હોય? તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ, બરાબર છે? એટલે કુલ બાર પત્તો હોય છે આખા બાવન પત્તામાં. બાકી લાવનો ત્રણ મુખ મુદ્રા, ચત્તાઈનો ત્રણ મુખ મુદ્રા, કાળીનો ત્રણ અને પલ્લીનો ત્રણ. એટલે આમાંથી તમારે સેટિંગ કરી પત્તો જોઈ લેવાની બે વખત અને એના દાખલા આવડે તો પણ તમને આવડવા જોઈએ. એટલે મેઇન વસ્તુ આટલામાંથી તમારે આવે છે, એટલે લગભગ વધુ હતો નથી. એ સિવાય તમે ડિસ્ક્રિપ્શનમાં બે વિડીયો છે, થોડાક જોઈ લેજો. મેઇન વસ્તુ હવે રહી ગઈ કે ચોક્કસ ઘટના, સૂર્ય પૂર્વમાંથી ઉગે બીજી કોઈ શક્યતા ખરી? ના. એટલે ચોક્કસ ઘટનાની સંભાવના એક થાય, ચોક્કસ ઘટનાની સંભાવના એક, નિશ્ચિત જ ઘટના છે. કે પૂર્વ કે પશ્ચિમ કે દક્ષિણમાંથી ઉગવાનો, પૂર્વમાંથી જ ઉગે છે, દક્ષિણ પૂર્વ કે પશ્ચિમમાંથી ઉગતો નથી, ઉત્તરમાંથી ઉગતો નથી.
પછી અશક્ય ઘટના કંઈક એવું પૂછે કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, સૂર્ય દક્ષિણમાંથી ઉગે, સૂર્ય તમારે ઉત્તરમાંથી ઉગે, અશક્ય ઘટના સંભાવના ઝીરો. 100 માર્કના પેપરમાં એક છોકરાના 101 માર્ક આવે એની સંભાવના. ઓકે, વિચારવાનું ના હોય, 100 માર્કના પેપરમાં 101 આવવાના જ નથી, એટલે અશક્ય ઘટના એટલે ઝીરો કહેવાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી એક સૂત્ર છે કે એક ઘટના અને તેની પ્રતિઘટના એની સંભાવના 1 થાય. બરાબર, કોઈપણ ઘટના એ કાંટો આવે તેની સંભાવના મેં ગણી, બરાબર, કાંટો આવે એની સંભાવના 1/2. તો આની સંભાવના કેટલી થશે મારે, તો શું કરીશ, 1/2 ઓછા એની પ્રતિ સંભાવના બરાબર 1, અને પેપર લેજન્ડ મારે એને બાદ કરું 1 - 1/2 એટલે એની પણ સંભાવના કેટલી થાય, 1/2 મળે છે. એટલે કે તમને 2 સંભાવના આપેલી હોય, 1 સંભાવના તમે બાદ કરો તો બીજી તમને મળી જાય છે. કુલ સંભાવના, પ્રતિ સંભાવના અને પ્રતિ સંભાવનાનો સરવાળો 1 જ થાય. હંમેશા ટોટલી સંભાવનાઓ છે જુદી જુદી હોય તમારે. ધારો કે એક ડબ્બો હોય, લાલ કાળા પીળા ગમે તેટલા દડા નાખ્યા હોય તમે, લાલ કાળો એની સંભાવના, કાળો કાળો એની સંભાવના, પીળો કાળો એની સંભાવના, 6 જુદી જુદી મળે, પણ બધાનો સરવાળો સંભાવનાનો કરો તો હંમેશા 1 જ મળે છે. એટલે સંભાવના જે મેં તમને કીધું એમ 0 હોઈ શકે, 0 થી વધારે હોઈ શકે, 1 હોઈ શકે, 1 થી ઓછી હોઈ શકે, એટલે 1-0 પોતે અને એની વચ્ચે જોવા મળે છે. આટલી વસ્તુ તમારે સંભાવનામાં જુઓ, તમે 100% આ 4 માર્ક તમે લાવી શકો છો. અને ડિટેલમાં વિડીયો જોવા હોય તમારા ચેપ્ટરના તો ડિસ્ક્રિપ્શનમાં હશે, તમે જોઈ લેજો. પણ મેં કીધું એમ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર એના વિડીયો મૂક્યા. આજે મેં 15મું ચેપ્ટર અને 5મું ચેપ્ટર એટલે કુલ તમારે થયા 6 ચેપ્ટર. આ 6 ચેપ્ટરમાંથી તમારે લગભગ 25 કે 30 માર્ક ઉપરનું થઈ ગયું છે. એટલું તમે વ્યવસ્થિત તૈયાર કરશો એટલે જે નવા છોકરા 10મામાં એને પણ અનુકૂળ આવશે તૈયારી કરવા માટે, અને જેને બચાવીને ઓગસ્ટમાં પરીક્ષા આવવાની છે એ પણ આ વ્યવસ્થિત તૈયારી કરી શકશે.